நமோ இந்தானம், நமோ சித்தானம், நமோ ஆரியானம், நமோ உச்சானம், நமோ லோயே திரிகால்வர்த்தி சவசாகும். மங்களம் பகவான் வீரோ, மங்களம் கௌதமோ கடி, மங்களம் குந்த குந்தாரியோ, ஜெயன் தர்மோஸ்து மங்களம். சர்வ மங்கல்யம் மங்கல்யம், சர்வ கல்யாண காரகம், பிரதானம் சர்வ தர்மானம், ஜெயனம் ஜெயத்து சாசனம். ஓம்கார பிந்து சயுக்தம் நித்யம் ஜெயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்வ ஓம்காராய் நமோ நம. நம சமய சாராய சுவானுபூத்திய சகாஸ்தே சிஸ்வபாவாய பாவாய சர்வபாவாந்தர்ச்சிதே. அக்னாந்தி விராந்தானாம் ஜ்ஞானா ஜன் சலாகயா சக்ஷுருன்மிலிதம் யேனம் தஸ்மை ஸ்ரீ குருவே நம. ஆத்மா ஜ்ஞானம் ஸ்வயம் ஜ்ஞானம் ஜ்ஞானாத் அன்யத் கரோதி கிம் பிரபாவஸ்ய கர்த்தாத்மா மோஹோயம் வ்யவஹாரே. மங்கள்மய் மங்கள்கரண் வீத்ராக விஜ்ஞான் நமோ தாஹி ஜாத்தே பய ஹரிஹந்தாதி மகான். ஓம் நம சிதேபிய நம சிதேபிய நம சிதேபிய. சாஸ்வத் பர்வாதிராஜ் தத் லக்ஷன் பர்வ ஜிமா முனிராஜ் வித்ராக் ஜானி தர்மாத்மாவோ ஆச்சாரிய பகவந்தோ உபாத்தியாய பகவந்தோ சாது பகவந்தோ புத்தனா ஸ்வரூப்னி ரமணத்தம்மா மஸ்த ரேதா உத்தம் தஸ் தரம் நு பாலன் கர்த்தா ஸ்வரூப்னி அத்புத்தம் அக்கேலி கர்த்தா அனந்தி ஸ்வசம்வேதன் கர்த்தா 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 ஸ்வரூப் டூபி ஜாய் છે અને પછી બહાર આવે છે ત્યારે આવેલા વિકલ્પોનું પ્રાયશ્ચિત કરે છે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન દ્વારા. જે ગુરુદેવ શ્રી એમ ફરમાવે છે કે ભાઈ તારો આત્મા છે ને એ અપ્રતિક્રમણ છે, અપ્રત્યાખ્યાન છે, તું એની સમજો ભાઈ. અનાદિકાળથી તે અનંત વખત પ્રતિક્રમણ કર્યું, પ્રત્યાખ્યાન કર્યું, પરંતુ ભાવલિંગપણું ન હોવાને કારણે અને સ્વરૂપની રમણતા નહીં હોવાને કારણે એક સમાપના એ પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણ બધું વ્યર્થ ગયું. ખરેખર સમાપના પોતાના ભગવાન આત્માની ઈચ્છવા યોગ્ય છે, કારણ કે જીવે અનાદિકાળથી કોઈ દોષ કર્યો હોય, કોઈ ભૂલ કરી હોય, કોઈ હિંસા કરી હોય, કોઈ ઘાત કર્યો હોય, તો કેવળ અને કેવળ પોતાના ભગવાન આત્માનો કર્યો છે. બીજા દ્રવ્યમાં તો એ કઈ કરી શકતો જ નથી, પરંતુ અભિપ્રાયની વિપરીતતાને કારણે, અભિગમની વિપરીતતાને કારણે પોતાના આત્માની હિંસા કરતો આવ્યો છે. હવે જેને પૂજ્ય ગુરુદેવશ્રી મળ્યા, જિનેન્દ્ર શાસન મળ્યું, તીર્થંકર પરમાત્માની વાણી મળી, આચાર્ય ભગવંતોની જીનવાણી મળી, અને ગુરુદેવશ્રી તે હૃદયને ખોલીને ત્રિકાળ ભગવાન આત્માને બતાવ્યું, એનું સ્વરૂપ બતાવ્યું, એની વ્યવસ્થા બતાવી, તો પ્રભુ હવે તું એવી સમાપના ચાહે એની પાસે, તો ફરીને સમાપના સાદી અનંત કાળમાં ચાહવી ન પડે, ઈચ્છવી ન પડે. અને તે ત્યારે સંભવિત બને છે જ્યારે પોતાનો ત્રિકાળ ભગવાન આત્મા જે છે સદાય ટકનારો છે, સદાય એકરૂપ રહેનારો છે, અને તે જ હું છું એવો જ્યારે એને વિશ્વાસ આવે છે, એની ધૂન લાગે છે, એ ધૂન લાગતા નિર્ણય થાય છે, વિકલ્પાત્મક નિર્ણય, પણ એ નિર્ણય જેવી વસ્તુ છે તેવો નિર્ણય થાય છે, જેવી વસ્તુ છે તેવો નિર્ણય થાય છે, એટલે કે અપૂર્વ નિર્ણય થાય છે, એટલે કે અનાદિકાળમાં નહીં થયેલો નિર્ણય થાય છે. એની અપૂર્વ નિર્ણય એવો નિર્ણય હોય છે જેવો નિર્ણય અનુભવીને, અનુભવ પછી વિકલ્પમાં આવે ત્યારે જેવો નિર્ણય થાય છે, જેવો નિર્ણય હોય છે એવો નિર્ણય આત્માથી ને
વિકલ્પાત્મક અવસ્થાની અંદરમાં અનુમાન જ્ઞાનમાં થઈ જાય છે. જયારે અનુભવ થાય છે ત્યારે થાય છે, આ તમારો જીવન નિર્ણય હતો એવો જ અનુભવ થયો. તો એ કિંમત નિર્ણયની છે, યથાર્થ નિર્ણયની છે, પાકા નિર્ણયની છે, જે નિર્ણયની અંદરમાં વસ્તુ જેવી છે તેવી ભાસી જાય છે. એટલું જ નહીં, જ્યારે યથાર્થ નિર્ણય થાય છે ત્યારે વાસ્તવિકતા એ છે કે એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર પડે છે, અને દ્રષ્ટિ સ્વભાવ ઉપર પડતા અનુભવ થાય છે. માટે પ્રભુ સમાપના તો એવી હજો તો ફરીને એક સમાપના નો પ્રસંગ ન આવે, વ્યવહાર સમાપના. કારણ કે જેટલા વ્યવહારો છે એ વ્યવહારોથી જ ક્યાં અસદભૂત હોય કે સદભૂત હોય એનાથી નિશ્ચય તરફ લઈ જવામાં આવે છે. પણ પૂજ્ય ગુરુદેવ શ્રી તો કે છે, પ્રભુ તારા નિશ્ચય પરમાત્માની સમાપના છે. અને એક સમાપના એવી હશે કે નિર્ણય પાકો થતા દ્રઢતા થશે, દ્રષ્ટિ થશે અને અનુભવ થશે. અને જે આ સાચી દિશામાં જેના કદમ પડ્યા એને ભાવિ નિગમનેથી જોઈએ તો સમ્યક દર્શન થઈ ગયું. રાગ છૂટી ગયો, કારણ કે રાગ તો છૂટો જ છે. જે છૂટો છે એને છોડવાનો નથી, છૂટો છે એને છૂટો જાણવાનો છે. એ છૂટો જણાય છે ક્યારે, કે જયારે ત્રિકાળી ધ્રુવ તત્વની અંદરમાં એકત્વ થાય છે ત્યારે. ત્રિકાળી ધ્રુવ પરમાત્માની અંદરમાં હું પણ થાય છે ત્યારે. તો કિંમત પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે ભાઈ હું પરમાત્મા છું એવો નિર્ણય જે છે એ રાગથી છૂટો પડી ગયો, અને એ રાગ પાતળો થવાનો શરૂ થઈ ગયો, ક્ષીણ થવાનો શરૂ થઈ ગયો. ભાઈ તને દેખાતું નથી, જેમ કોરું માટલું હોય એમાં પાણી છાટે અને પાણી દેખાય નહીં, બીજી વાર છાટે દેખાય નહીં, ત્રીજી વાર છાટે દેખાય નહીં, દસમી વાર છાટે ત્યારે વિનાશ દેખાય ઉપરમાં. એમ જે સાચી વસ્તુ વ્યવસ્થાને સમજીને સ્વભાવનો સાચો વિશ્વાસ કરે છે, સાચો નિર્ણય કરે છે, એને એ કોરી માટલા ઉપર પાણી છંટાઈ રહ્યું છે ભાઈ, એના સંસ્કાર ઊંડા પડી રહ્યા છે. અને જયારે સ્વભાવની ઉર્ધ્વતા અને ઉગ્રતા થશે ત્યારે સરસરાટ અંદર ચેલો જે નહીં પાણી પાણી અંદરમાં દેખાવ, જે પાણી ઉપરમાં દેખાતું નથી પાણી પાણી દેખાશે. અનુભવની ચિંતા નહીં કર, સ્વસંવેદનની ચિંતા નહીં કર, દ્રષ્ટિની ચિંતા નહીં કર, વસ્તુને સાચી જેમ છે તેમ સમજ, અને સમજીને એનો હકાર લાવ, હા પાડ, ઉત્સાહ લાવ, ઉલ્લાસ લાવ, એના પ્રત્યે પ્રમોદિત થા. અરે હું અનાદિકાળથી આવો ને આવો એક એક સ્વરૂપ રહેતો, નિત્ય રહેતો, અનાદિ અનંત એક પરમાત્મા તત્વ જ હું છું, એમ ઉલ્લાસ પ્રમોદ અને ઉમંગ લાવતા આ ભગવાન આત્માની વ્યવસ્થા વ્યવસ્થિત સમજાય છે, એનો પાકો નિર્ણય થાય છે. નિર્ણય થઈને અનુમાન જ્ઞાનમાં આવે છે, અનુમાન જ્ઞાનની અંદરમાં આત્મા જેવો છે તેવો ભાસી જાય છે, એવો ભાસી જાય છે જેવો જ્ઞાનીને અનુભવ પછી વિકલ્પમાં આવીને ભાસતો હોય એવો અનુભવ પહેલા આત્માથી ને ભાસી જાય છે. અને પાકો નિર્ણય કયો, લક્ષગત કયો, ઇત્યાદિ ઘણા નામથી એને પોકારવામાં આવે છે. તો વાત તો એ છે કે જેના ફળની અંદરમાં, નિર્ણયના ફળની અંદરમાં દ્રષ્ટિ આવે અને દ્રષ્ટિના ફળની અંદરમાં અનુભૂતિ થાય છે. માટે કિંમત ધૂનની છે, લગનની છે, એકત્વની છે, પાછળ પડવાની છે, સાચી સમજણની છે, હું પરમાત્મા છું એવા વિશ્વાસની છે, એવા નિર્ણયની છે, ક્ષણિક જેનાથી છૂટો છે એનાથી અનાદિ અનંત છૂટો છે, એનાથી છૂટવાનું નથી.
એને મારું માયનું તું એટલો એનો દોષ હતો. બાકી તો રાગ છૂટો પડે, નાના રાગ જુદા છે તો સદાય જુદા છે, ને જુદા કરવાના નથી. જુદા છે ને જુદા જાણે કેવી રીતે? તો સ્વભાવની ઉગ્રતા થાય, સ્વભાવની ઉર્ધ્વતા થાય, ત્રિકાળી પરમાત્માની ઉર્ધ્વતા થાય, તો એનું એકત્વ થતા રાગ ભિન્ન દેખાવા માંડે છે. જેમ બીજા દ્રવ્યો ભિન્ન દેખાય છે એમ રાગ ભિન્ન દેખાય છે. પ્રભુ આ અપૂર્વક સમાપના છે, એક સમાવણી, એક સમાપના. એને અનાદિકાળથી પોતાના પરમાત્મા તત્વની કોઈ દિવસ કેરી નથી. આજે ગુરુદેવ મળ્યા પછી આ સુનેરી અવસર છે. ભાઈ, બાપુ, પ્રભુ, ભગવાન, શું કહીએ નાથને? એક વખત ખરા દિલથી, સાચા દિલથી હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એવો નિર્ણય કર બાપુ. રાગ આપોઆપ ઘટવા મળશે, દેખાશે નહીં. રાગ ઘટે છે, હટતો જશે, ઘટતો જશે, દૂર થતો જશે. કારણ કે જ્યાં પરમાત્મા છું એવો હકાર થયો ત્યાં વિભાવ ભાગવા માંડે છે. જાણે છે કે મારું ઘર અહીંથી પૂરું થયું, મારો વાસ નો સમય અહીંયા પૂરો થયો. અને જે રાગ ને ઘટાડવાનો પ્રયત્ન કરે છે, આશ્રવ બંધ ને ટાળવાનો પ્રયત્ન કરે છે, સંવર નિજરાને પ્રયત્ન કરે છે પ્રગટ કરવાનો, અહીંયા અડ્ડો જમાવીને બેસે છે કે અહીંયા તો આપણું મિથ્યાત્વ દિન પ્રતિદિન પ્રબળ જ થવાનું છે. કારણ કે જેને કોઈ વસ્તુ છોડવી છે કે કોઈ વસ્તુ ગ્રહણ કરવી છે એવી વસ્તુની વ્યવસ્થા જ નથી. ગ્રહણ ત્યાગ શૂન્ય તો શક્તિ છે ભગવાન આત્માની અંદર. પોતાના ભગવાન આત્માના ગ્રહણનો કોઈ પ્રશ્ન નથી, ને પરપદાર્થના ત્યાગનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે એ પરપદાર્થનો સદાય ત્યાગ છે અને સ્વભાવનો સદાય ગ્રહણ છે. એ ગ્રહણ ત્યાગથી ભગવાન આત્મા શૂન્ય છે એવી જે વ્યવસ્થા છે. રાગ ને છોડવાનું નથી ને જ્ઞાન ને ગ્રહણ કરવાનું નથી. જ્ઞાન માં લાયક ને જ્ઞેય બનાવવાનું નથી અને પરજ્ઞેય ને છોડવાનું નથી. પરજ્ઞેય સદાય છૂટેલા છે અને જ્ઞાયક સદાય જણાઈ ગયો છે. આવી અદભુત વ્યવસ્થા જ્યાં બની બનાવેલી હોય ત્યાં ફક્ત વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણીને એનો સ્વીકાર જ કરવાનો હોય છે, એનો અહમ કરવાનો હોય છે, એનો એકત્વ કરવાનું હોય છે, એમાં મોરછાપ મારવાની હોય છે, એની ધૂન લાગવી જોઈએ, એની ઉર્ધ્વતા આવી જોઈએ. અને એની ધૂન અને ઉર્ધ્વતા આવતા નિર્ણય થાય છે. નિર્ણય અપૂર્વ નિર્ણય હોય છે, ક્યારેય ન થયેલો નિર્ણય હોય છે. એ અપૂર્વ નિર્ણયમાંથી અનુમાન જ્ઞાનમાં આવે છે, અનુમાન જ્ઞાનમાંથી અનુભવ જ્ઞાનમાં આવે છે. અનુભવ જ્ઞાનની અંદરમાં ચાલતા ચાલતા પ્રગાઢતા થતા 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 કોઈ કોઈ જ્ઞાનીને કોઈ કોઈ સમયે કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય છે. અરે પ્રભુ, આપ શું કહો છો? જ્ઞાનીને કેવળ જ્ઞાનના દર્શન? હા પ્રભુ, જ્ઞાનીને કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય છે. એનો અર્થ એ છે કે કેવળ જ્ઞાન તો નથી પણ કેવળ જ્ઞાનના દર્શન થાય છે. જો અનુમાન જ્ઞાનની અંદરમાં અનુભવ જ્ઞાનમાં આવતો આત્મ દેખાઈ શકતો હોય, ખ્યાલમાં આવી શકતો હોય, તો અનુભવ જ્ઞાનમાં કેવળ જ્ઞાનમાં આવતો આત્મા કેવી રીતે ન જણાય? પ્રભુ, આ અદભુત દર્શન છે, અદભુત માર્ગ છે, અદભુત વ્યવસ્થા છે. એક વખત સાચા હૃદયથી, સાચા દિવથી, પ્રમાણિકતા પૂર્વક, ઓનેસ્ટી પૂર્વક તારા ભગવાન આત્માની સમાપના ચાહી, જે તે અનાદિકાળથી નથી ચાહી ગયો. મિચ્છામી દુકામ, કોની મિચ્છામી દુકામ? પ્રભુ, તે કોનો દોષ કર્યો છે? કોનું શું બગાડ્યું છે? ક્યાં તત્વને તું અડી શીખવો છો, સ્પર્શી શીખવો છો? અરે જયારે તારું દ્રવ્ય તારી પર્યાય ને ન ચુંબી શકે, ન અડી શકે, પર્યાય દ્રવ્ય ને ન અડી શકે, જ્ઞાન દર્શન રૂપે ન થઈ શકે, દર્શન ચારિત્ર રૂપે ન થઈ શકે, એનું રૂપ હોઈ શકે પણ એ રૂપે થઈ ન શકે, એવી અદભુતતા જે વસ્તુની વ્યવસ્થાની અંદરમાં હોય. રાગ સદાય છૂટો જ રહે અને જ્ઞાન સદાય પ્રગટ થતું જ રહે. એ જ્ઞાન એટલે જ્ઞાનનો સામાન્ય સ્વભાવ, એટલે પર્યાયનો સામાન્ય સ્વભાવ, જે સામાન્ય સ્વભાવની અંદરમાં અનંતથી અનંત સૌ કોઈને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો સામાન્ય સ્વભાવ. એ પરિણામતા પરિણામની અંદરમાં એનો વિશ્વાસ કરે અને અનુભૂતિ થઈ જાય, સ્વસંવેદન થઈ જાય. કારણ કે આ ભગવાન આત્મા તો સદાય સમા દઈને બેઠો છે. તારે તો ખાલી એનો વિશ્વાસ કરવાનો છે, નિર્ણય કરવાનો છે, એનો એકત્વ કરવાનો છે. અને એ કરતા ભગવાન આત્મા જેમ છે તેમ દ્રષ્ટિમાં આવી જશે, દ્રષ્ટિમાં આવતા અનુભવ થઈ જશે, સ્વસંવેદન થઈ જશે. કારણ કે આમાં દ્રષ્ટિ દેવાની નથી,
હું છું એવી સમજણ, હું છું એવો વિશ્વાસ એનું નામ દ્રષ્ટિ છે, એનું નામ લક્ષ્ય, એનું નામ અહમ છે, એનું નામ એકત્વ છે, એનું નામ ઉપયોગ, ઉપયોગવાનની અંદરમાં ગયો એમ છે. અદભુતમાં અદભુત જૈન દર્શન, અદભુતમાં અદભુત માર્ગ, અદભુતમાં અદભુત ગુરુદેવશ્રીની વાણી, જૈન દર્શનની એવી સ્પષ્ટતા, તીર્થંકર પરમાત્માનું આચાર્ય ભગવંતનું હૃદય એવી રીતે ખોલ્યું જે આ યુગની અંદરમાં જગતના જીવો કલ્પના પણ ના કરી શકે. એ ગુરુદેવ શબ્દ નામ પડતા રૂવાળા રૂવાળા ઉભા થઈ ગયા. અરે પ્રભુ આપે શું કહેવું, મને કેવો ભગવાન આત્મા દેખાડે. રાગ છૂટો છે, મારે છૂટો કરવાનો નથી, એનો અભાવ નથી કરવાનો. કર્મ ભિન્દ્રવ્ય છે, એનો અભાવ નથી કરવાનો. હું અત્યાર સુધી તો 8 કર્મના અભાવ કરવાનો પ્રયત્ન કરતો હતો, રાગાદી ભાવનો ક્ષીણ કરી 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 ઓછા કરી કરીને એનો અભાવ કરવાનો પ્રયત્ન કરતો હતો, આશ્રવબંધનો અભાવ કરવાનો, પુણ્ય પાપનો અભાવ કરવાનો, સમર નિદ્રાને પ્રગટ કરવાનો પ્રયત્ન. પ્રભુ છે શું આ, તું પરિપૂર્ણ પરમાત્મા છો ને? જે પરિપૂર્ણ પરમાત્મા છે ને બીજો કયો પરમાત્મા છે? જે પરિપૂર્ણ છે, નિત્ય છે, અનાદિ અનંત છે, એક રૂપ છે, વિદ્યમાન છે, હાજરા હજુર છે, પ્રગટ છે. અને ઈ જયારે હું છું તો રાગ નો અભાવ કરવો છે કે સંવર નો પ્રગટ કરવો છે, પ્રશ્ન છે. હું પરમાત્મા છું, ઈ સંવર છે. હું પરમાત્મા છું, ઈ સંવર છે. તો આશ્રમની ઉત્પત્તિ નથી થતી, ઈ આશ્રમનો અભાવ છે. અહીંયા જયારે મૂળ વસ્તુ ઉપર જયારે દ્રષ્ટિ પડે છે, જયારે 12માં જે ક્રિયાઓ થતી હતી નથી થતી, ત્યારે એનો અભાવ કર્યો કહેવાય, ને જે નહોતી થતી એને પ્રગટ થઈ કહેવાય. એ કહેવાની વ્યવસ્થા છે. પ્રભુ તું તો તારા સ્વભાવની અંદર મારે કે હું પરમાત્મા થતો છું, હું ભગવાન છું. એમની દ્રષ્ટિ ભગવાન ઉપર ગઈ અને રાગ છૂટો પડી ગયો. રાગને મટાડવાનો નથી પ્રભુ, જ્ઞાનને પ્રગટ કરવાનું નથી. જ્ઞાન થઈ રહ્યું છે ને, રાગ થતો જ નથી. પૂતગલના લક્ષ્ય થતો સ્વભાવ પૂતગલ જ હોય છે. એક વખત સ્વભાવને નિહાળવાનું વિધાન ખબર પડી જાય અને હું શુદ્ધાત્મા છું, ભગવાન આત્મા છું એવો વિશ્વાસ આવી જાય, એ જ સાચી સમાપના છે. અને આવી સમાવણી, આવી સમાપના સૌ જીવનની અંદરમાં સહજ માત્રની અંદરમાં ગુરુદેવના પ્રતાપે, ગુરુદેવના તત્વની સ્પષ્ટતાને કારણે સહજ માત્રમાં થઈ શકે એવું છે. એમાં કોઈ ટેન્શન નો વિષય નથી, ચિંતાનો વિષય નથી. સ્વભાવ તો પરિપૂર્ણ છે ને, પરિપૂર્ણ છે એને પ્રાપ્ત છે, એની પ્રાપ્તિ કેવી રીતે થાય? પરિપૂર્ણ છે ને, પરિપૂર્ણ છે એટલો વિશ્વાસ કર, હું પરિપૂર્ણ છું એવું શ્રદ્ધાન કર. એવું શ્રદ્ધાનનું નામ સમ્યક દર્શન છે, એવું શ્રદ્ધાનનું નામ સંવર છે. કઈ કરવાનું, કઈ છોડવાનું, કઈ ગ્રવાનું નામ સંવર નથી બાપુ. જૈન દર્શનની અદભુતતા અને અલૌકિકતા અપૂર્વ છે. આપણા દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની અંદરમાં 389 નંબરના બોલની અંદરમાં પૂજ્ય સુગંધજી સાહેબ ગુરુદેવના અપૂર્વ શિષ્ય રત્ન એમ કહે છે કે અમે તો જે ભાવથી તીર્થંકર વત્ર બંધાય છે તે ભાવ પણ નપુસકતા છે એમ લઈએ છીએ. આ હોય છે જ્ઞાનીઓનું હૃદય, આ હોય છે જ્ઞાનીઓનો દ્રષ્ટિકોણ, આ હોય છે જ્ઞાનીઓની સમજણ. વિકલ્પ ગમે તેવા પ્રકારનો હોય, પર કલ્યાણ કે સ્વકલ્યાણ, પણ એ બંધ છે, એ આશ્રવ છે, એ સંસાર છે. અને ભાવ પોતાની પૌરસતા નથી, પોતાની વીર્યતા નથી, એ તો નપુસકતા છે. કે બીજાના હિતનો ભાવ, કલ્યાણનો ભાવ પોતાના સ્વભાવમાંથી નજર હટે છે ત્યારે એને કે અમે તો નપુસકતા છીએ એમ લઈએ છીએ. જે વિકલ્પ તો વિકલ્પ છે ને, પછી કોઈ પણ વિકલ્પ હોય, ચાહે પર પદાર્થ વિશેનો, ચાહે સ્વ પદાર્થ વિશેનો, એ વિકલ્પમાં પદાર્થ નથી, વિકલ્પમાં વસ્તુ નથી, વિકલ્પમાં હું નથી, હું આવતો નથી, હું જતો નથી, હું કઈ કરતો નથી, એ મારું કાર્ય નથી, એ મારી વ્યવસ્થા નથી, હું તો નિર્વિકલ્પ વસ્તુ છું. ફક્ત ને ફક્ત અહમ, અહમ ને અહમ, અનાદિકાળથી કર્યું છે. અને પર્યાયની અંદરમાં અહમ અને હવે થાય દ્રવ્યની અંદરમાં અહમ. જ્યારે પર્યાયની અંદરમાં અહમ કરે છે
ત્યારે અહમ કરતા વિકલ્પ ઉત્પન્ન થાય છે, બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એનું નામ મન છે. એટલે એ અહમ બુદ્ધિ કહેવાય છે. અને દ્રવ્યમાં જયારે અહમ કરે છે એટલે કે હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું ત્રિકાળ છું, એવું અહમ કરે છે, તેનું નામ સંવર નિગ્રહ અને મોક્ષ છે. એટલું અદભુત જૈન દર્શન, જેની અંદર કોઈ કરવાની વાત નહીં, છોડવાની વાત નહીં, ગ્રહવાની વાત નહીં, જાણવાની વાત નહીં. કારણ કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે એ પણ સદભૂત વ્યવહાર છે, આત્મા આત્માને જાણે છે એ પણ સદભૂત વ્યવહાર છે, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ પણ સદભૂત વ્યવહાર છે. ને જ્ઞેય નથી જણાતું, પણ જ્ઞેયની અંદરમાં જ્ઞાયકની પ્રસિદ્ધિ થી આ સદભૂત વ્યવહાર છે. પરથી સ્વની પ્રસિદ્ધિ પ્રભુ ક્યાંથી આવશે નાથ? જીવે અનાદિકાળથી પોતાના દ્રવ્યનો નાશ કરવા છોડીને બીજું કઈ નથી. દ્રવ્યનો ઘાત કર્યો છે, દ્રવ્યનો નાશ કર્યો છે. જ્ઞેય દ્વારા જ્ઞાયકની સિદ્ધિ પ્રભુ અસદભૂત વ્યવહાર છે. અભેદનો ભેદ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, અભેદનો ભેદ છે એ સદભૂત વ્યવહાર છે. પણ છે વ્યવહાર, અને વ્યવહાર સગડો અવતાર છે જેનું ફળ સંસાર જ છે. પણ સંસાર જ છે. આ વાતને ભલી ભાંતિ સમજીને, ગુરુદેવના હૃદયને સમજીને, આચાર્ય ભગવંતના હૃદયને સમજીને, વસ્તુની વ્યવસ્થાને સમજીને એક વખત વિકલ્પમાંથી બહાર આવી. નિર્વિકલ્પ વસ્તુ હું છું, નિર્વિકલ્પ વસ્તુ તો નિર્વિકલ્પ છે. એ નિર્વિકલ્પ વસ્તુને નિહાળવાનું વ્યવસ્થા પણ નિર્વિકલ્પ જ હોય. એટલે કે છે કે અમે તો જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય છે તે ભાવ પણ નપુસકતા છે એમ લઈએ છીએ. અમારે ત્યાં તો કાચી પાકી ભૂમિકાની વાત જ નથી. અમારે ત્યાં તો કાચી પાકી ભૂમિકાની વાત જ નથી. કાચી પાકીનો અર્થ શું? અકિંચિત ભિન્ન ભિન્ન પણ છે, ને સર્વતા ભિન્ન પણ છે. કથંચિત ભિન્ન ભિન્ન પણ અને સર્વથા પણ એવું હોતું નથી. કથંચિત આ પર્યાય થી દ્રવ્ય કથંચિત ભિન્ન છે અને કથંચિત અભિન્ન છે. ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, એમાં તો પણ લાગે. પણ શ્રદ્ધાના વિષયની અંદરમાં તો સર્વથા ભિન્ન જ છે. હું પરમાત્મા જ છું, પૂર્ણ અભેદ પરમાત્મા હું જ છું, એટલી દ્રષ્ટિ. અને એટલી દ્રષ્ટિનું નામ અનુભૂતિ છે. જીવ અનાદિકાળથી અનુભૂતિ પાછળ પાગલ થઈ રહ્યો છે, પણ એ અનુભૂતિની વ્યવસ્થા કેટલી સરળ છે, કેટલી સુગમ છે, કેટલી સ્વાભાવિક છે. કે જેવો પોતાનો સ્વભાવ જેવો સ્વભાવનો વિશ્વાસ કરે, નિર્ણય કરે, યથાર્થતા આવે, એ નિર્ણયની પાછળ દ્રષ્ટિ થાય થાય ને થાય જ, અને દ્રષ્ટિ થાય એમાં અનુભવ થાય થાય ને થાય. નિર્ણય, દ્રષ્ટિ અને અનુભવ, બસ આ જ સ્ટેપ છે અનુભૂતિ. આની બહાર કઈ છે? નિર્ણય પોતાના સ્વભાવનો, દ્રષ્ટિ પોતાના સ્વભાવની, અનુભૂતિ પોતાના સ્વભાવ. જો આપણે વિચાર કરી, ગુરુદેવ શ્રીનો જે મંત્ર જે છે, હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ નિર્ણય કર, હું પરમાત્મા છું એમ અનુભવ કર, આ ત્રણ વાક્યોનો જો વિચાર કરવામાં આવે તો પેલા જે નક્કી કરવાની વાત જે છે, હું પરમાત્મા છું એમ નક્કી કર, તો નક્કી જ્ઞાનની અંદરમાં થાય છે. કારણ કે જ્ઞાનની અંદરમાં બંને વ્યવસ્થા, દ્રવ્ય વ્યવસ્થા પણ છે, પર્યાય વ્યવસ્થા પણ છે, એટલે પ્રમાણ વ્યવસ્થા છે. એટલે હું પરમાત્મા છું એવું નક્કી કર, પરદ્રવ્યથી ભિન્નતા, પર્યાય સ્વભાવથી ભિન્નતા, અને હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એવું નક્કી કરવાની વાત, પેલા પ્રમાણની અંદરમાં આવે છે ત્યારે નક્કી કરે છે. નક્કી કરે છે એટલે શું થાય છે? માંથી નહીં કાઢે છે. તો નહીં કાઢે છે તો શું થાય છે? તો કે હું પરમાત્મા જ છું એવો એકાંત નિર્ણય કરે છે. ગુરુદેવ કીધું પરમાત્મા છું એમ નિર્ણય કર. નિર્ણય જ્યાં કર્યો એને હું પરમાત્મા છું, ત્યાં સમ્યક એકાંતમાં છે.
હું પરમાત્મા છું એમ નક્કી કરવાની અંદરમાં, જ્ઞાનની અંદરમાં, પ્રમાણની અંદરમાં એને નહીં ને કાઢ્યું અને હું નક્કી કર્યું કે હું પરમાત્મા છું. એટલે જ્ઞાનથી નક્કી કર્યું કે હું પરમાત્મા છું, નહીં કાઢ્યો ને, એટલે જ્ઞાનથી એને નક્કી કર્યું હું પરમાત્મા છું, એટલે પ્રમાણમાંથી નહીં કાઢ્યો, નહીં કાઢીને હું પરમાત્મા છું એમ નિર્ણય કર્યો, તો એ સમય એકાંતમાં આવ્યું. સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંતનો જન્મ થાય છે. હું પરમાત્મા છું એમ અનુભવ કર, અનુભવ કરવાનો નથી, જે હું પરમાત્મા છું એવો નિર્ણય કરે છે, ત્યાં હું પરમાત્મા છું એવો અનુભવ થઈ જાય છે, એ પ્રમાણ જ્ઞાન છે, એ સમ્યક અનેકાંત છે, એ સ્યાદવાદ છે, એ જૈન શાસનની અનુભૂતિ છે. ગુરુદેવશ્રીએ પ્રમાણ જ્ઞાન, પ્રમાણમાંથી પ્રમાણમાંથી નય, નયમાંથી નિશ્ચય, નિશ્ચયમાંથી સમ્યક એકાંત, સમ્યક એકાંતમાંથી સમ્યક અનેકાંત, પ્રમાણ જ્ઞાન જેને સાચા અર્થમાં પ્રમાણ જ્ઞાન કહેવાય એવું સમ્યક જ્ઞાન, ત્રીજે પદે તો અનુભૂતિ થઈ છે. આવી અદભુત ગુરુદેવશ્રીની વાણી છે ને, એ આપણને પરમ સૌભાગ્યથી મળી છે. એના હાર્દને આપણે શાંતિથી સમજીએ, વિચારીએ, વાગોળીએ, ઘેટાની જેમ, ભેડરની જેમ દોડ ન લગાવીએ, થોડો સ્વાધ્યાય કરીએ પણ વ્યવસ્થિત કરીએ, મજબૂતાઈથી કરીએ, નિર્ણયપૂર્વક કરીએ, મક્કમતાથી કરીએ, અને એની અંદરમાં એવો નિર્ણય કે જગત આખું આવીને હલાવવાની કોશિશ કરે તો એ પોતાના નિર્ણયમાંથી ના હલે, એટલી મક્કમતા હોય. એ નિર્ણયની કિંમત છે, એ અપૂર્વ નિર્ણય છે, અનાદિકાળમાં નહીં આવેલો નિર્ણય છે, અને એ નિર્ણયની અંદરમાં અનુભવ આવે આવે ને આવે એની ગેરંટી છે. ગુરુદેવશ્રી દ્રષ્ટિના નિધાનની અંદરમાં 480 બોલ છે, અને 480 નંબરના બોલની અંદરમાં એમ કે છે કે જેને સાચો નિર્ણય આવે છે એને ખબર છે કે અને અનુભવ થાય થાય ને થાય જ, પ્રાણકાળ ત્રણ લોકમાં એની અનુભૂતિને કોઈ રોકી ન શકે. એવી વ્યવસ્થા છે, હું પરમાત્મા છું ને હું પરમાત્મા છું એવું તો નક્કી કરીને નિર્ણય કરે અને એની અનુભૂતિ ના થાય એવું કેમ બને? કુદરત બંધાયેલું છે, 14 બ્રહ્માંડ ને શૂન્ય થઈ જવું પડે. આવી અદભુત વ્યવસ્થાની અંદરમાં આપણે કઈક છોડવાનું છે ને કઈક ગ્રહવાનું છે, એ ગ્રહણ ત્યાગથી ભગવાન આત્મા શૂન્ય છે એ વાતને આપણે સમજીએ. સુકમ ગ્રહણ ત્યાગથી શૂન્ય છે કારણ કે એ પરિપૂર્ણ છે. જે પરિપૂર્ણ છે એ કોને ગ્રહણ કરે ને પરિપૂર્ણ છે એ કોને ત્યાગ કરે? પરિપૂર્ણ છે સ્વયં પરિપૂર્ણ છે, તેને કઈ ગ્રહણ કરવાનું નથી. પરિપૂર્ણ છે સ્વયં પરિપૂર્ણ છે, તેને કોઈને ત્યાગવાનું નથી. એ ગ્રહણ ત્યાગથી ભગવાન આત્મા શૂન્ય છે. બંધ મોક્ષ ના પરિણામ થી અને બંધ મોક્ષ ના કારણ થી ભગવાન આત્મા શૂન્ય છે. આપણે દરેક સમય વિચાર પર્યાય થી જ કરતા હોય છે, પર્યાયમાં દુઃખ છે, પર્યાયમાં સુખ જોઈએ છીએ. એટલે એકને છોડવાનો ભાવ ને એકને ગ્રહણ કરવાનો ભાવ, એકનો જન્મ થાય ને એકનો વ્યય થાય, એ અભિપ્રાય જ આપણને મારે છે સમય સમય, એની સમાપનાની જરૂર છે. પ્રભુ હું તો અનાદિ અનંત પરમાત્મા છું ને, હું તો અનાદિ અનંત ભગવાન છું ને, હું અનાદિ અનંત ભગવાન છું, અને એમ છતાં મેં માન્યું કે હું મનુષ્ય છું, તિર્ય છું, નારક છું, દેવ છું, શું છે પ્રભુ આ ગાંડપણ? મારે ચાર ગતિનો અભાવ કરીને, જન્મ મરણનો અભાવ કરીને પરમ શાંત સુખ સમાધિની પ્રાપ્તિ કરી છે. અરે પ્રભુ તું સુખ શાંત સમાધિરૂપ છો છો, એને પ્રગટ કરવું છે. એ તો અજ્ઞાન છે, ઘોર અજ્ઞાન છે, ઘોર મોહ છે પ્રભુ તારો. જેમ રાગાદીને અભાવ કરવો એનું મમત્વ છે, એમ સંવાદ નિદાનને પ્રગટ કરવું એનું મમત્વ છે, મોહ છે. જે વસ્તુ તારી છે જ નહીં, જે વસ્તુ તારામાં છે જ નહીં, એને તું ત્યાગ અને ગ્રહણ. તું આ વાત તું લાવ્યો ક્યાંથી? જે વાત વ્યવહારથી કહેવામાં આવી, જે વાત તને સમજાવવા માટે કહેવામાં આવી, જે વાત તને એક જગ્યાથી છોડવા માટે, નોકર્મથી છોડવા માટે, દ્રવ્ય કરું નો કર્મથી છોડાવવા માટે દ્રવ્ય કર્મની વાત કરી. ભાઈ તું તો કર્મ ને કરે છે, ભોગવે છે, શરીર ને કરતો ભોગવતો. પછી દ્રવ્ય કર્મ થી છોડાવવા માટે ભાવ કર્મ ની વાત કરી તો રાગદ્વેષ ને કારણે બંધાય છે કર્મ તારું, બિચારા શું કરી છે? પછી પર્યાય ની અંદર માં તારે સ્વભાવ ની લક્ષ નથી, દ્રષ્ટિ નથી, ને પર પદાર્થ માં એકત્વ છે એટલે રાગાદી ભાવ થાય છે, એટલે તું પોતાના સ્વરૂપ ને સમજતો નથી, તારું અજ્ઞાન છે એમ કહેવામાં આવે. તો વાત તો પોતાના સ્વરૂપને એને જાણ્યું ને સમજ્યું અને શ્રદ્ધા નથી કર્યું એ વાત છે.
ભાત નો કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ ની છે જ ને, એ તો ત્રણેય જડ ના પરિણામ છે, પૂતગલ ના પરિણામ છે. પ્રભુ તું એક વખત શાંત ચિત્તે ઠંડો પડીને આ ગુરુદેવ શ્રી શું કે છે એને સાંભળ. પ્રવચનો સાંભળીને પ્રભુ તારા શું કામ છે. તારા સ્વભાવને ઉર્ધ્વ કર બાપુ, સ્વભાવને ઉર્ધ્વ કર. એક મિનિટમાં ક્યાં વિષય હશે ખબર નહીં પડે. આ અવસર ને આ ટાણા ને આ માર્ગ ને આ ગુરુદેવ ને આ તત્વની સ્પષ્ટતા અનાધિકારથી નથી, એવી અપૂર્વ સ્પષ્ટતા તને પ્રભુ અત્યારે વર્તમાન યુગમાં થઈ છે. ગુરુદેવ થકી થઈ છે અને ચોખ્ખી થઈ છે, અને એ બધું અક્ષરશ જે આપણી પાસે વિદ્યમાન છે. જે વસ્તુ તારાથી જુદી છે ને તું કરતો પણ નથી ને જાણતો પણ નથી, તેમાં નવાઈ શું છે? જે તું સ્વયં છો એ જણાઈ રહી છે અને જાણવાની નથી, છો એને જાણવાની નથી, નથી એને છોડવાની નથી. તો બસ હું શું છું એ નક્કી કર ને પ્રભુ, બસ એટલું જ જૈન દર્શન છે. હું પરમાત્મા છું એવું નક્કી કરવું એ જૈન દર્શન છે. એ ધૂન છે, એ નિર્ણય છે, એ દ્રષ્ટિ છે, એ અનુભૂતિ છે, એ સમાન નિદ્રા ને મોક્ષ છે. પ્રમાણિકતા લાવ પ્રભુ, હું પરમાત્મા છું એ વાત જો તને કાને પણ પડી હોય, સાંભળી પણ હોય, અને તને એનો વિચાર પણ આવ્યો હોય, અને એ ગુરુદેવ ઉપર તને અથાગ અખંડ વિશ્વાસ હોય, પ્રભુ આ ટાળા એવા છે નક્કી કરીને નિર્ણય કરો. હવે ઢીલી પૂછી કાચી પાકી વાત નહીં ચાલે. હવે આમ પણ છે ને આમ પણ છે, એકાંત પણ છે ને અનેકાંત પણ છે, આ રીતે અસ્થિ છે ને આ રીતે નાસ્તિ છે, અરે આ છે ને આ નથી. પ્રભુ પરમાત્મા છું અને પામર નથી, કાચી પાકી ભૂમિકાની વાત જ નથી. જે ભૂમિકા આશ્રયસ્થાન પ્રથમ છે તે જ અંતમાં છે. આશ્રયસ્થાન ત્રિકાળી પરમાત્મા છે, એ જ મારી ભૂમિકા છે, એ જ અમારી ભૂમિ છે, એ જ અમારું સર્વસ્વ છે. અર્થાત તમે તો એવી ભૂમિકા લઈએ છીએ જે સદાય ટકે છે, ત્રિકાળ છે, જે સદાય ટકે છે, ત્રિકાળ છે, એ અમારું આશ્રયસ્થાન છે, એ અમારી ભૂમિકા છે, અમારો વસવાટ કરવાની જગ્યા છે, એ અમારું રહેવાનું સ્થાન છે, એ અમારું પરમાનન્ટ ઠેકાણું છે. પરમાત્મ તત્વ એવો ભગવાન આત્મા હું છું, એ અમારું પરમાનન્ટ ઠેકાણું છે. બદલતું બદલતું ફરતું પરિણમતું ઠેકાણું અમારું છે જ નહીં. ચાર ગતિ અમારા ઠેકાણા નથી. હવે પ્રભુ નિગોધ અને સિદ્ધ અમારું ઠેકાણું નથી, અમારું ઠેકાણું તો પરમાત્મા છે. જેનું ઠેકાણું પરમાત્મા છે એ સિદ્ધમાં વિરાજમાન થઈ ગયો છે. સાદી અનંતકાળ સિદ્ધ ઠેકાણું રહી જાય છે, પણ કોનું રહેશે? જે હું પરમાત્મા છું એવું નક્કી કરે છે, જે હું પરમાત્મા છું એવું સમજણ કરે છે. અમારે ત્યાં તો કાચી પાકી ભૂમિકાની વાત જ નથી, વાત જ નથી. એટલે પ્રભુ શું કયો છો? થોડુંક આમ, થોડીક વાત પર્યાજી, થોડીક વાત દ્રવ્યથી, બંને તરફથી રાખો. રાગનો અભાવ કરવાની વાત, સંવાદને પ્રગટ કરવાની વાત, બંને વાત રાખો ને પ્રભુ. અરે પ્રભુ હું પરમાત્મા છું એવો વિશ્વાસ આવીને નિર્ણય થતા, દ્રષ્ટિ થતા જે અનુભૂતિ થાય છે એનું નામ સમર નિજરા છે. સમર નિજરા પ્રગટ થતા આશ્રવનો જન્મ જ ન થયો, તે આશ્રવનો ટાળવું છે, અભાવ છે. તે આશ્રવ માટે શું કર્યું ને સમર નિજરા માટે શું કર્યું? પણ સમર નિજરાને પ્રગટ કરવા છે કે આશ્રવ બંધ નો અભાવ કરવો છે, તારી પર્યાય દ્રષ્ટિ છે. ને પર્યાય દ્રષ્ટિમાં ક્યારેય સમર પ્રગટ નહીં થાય, ને પર્યાય દ્રષ્ટિમાં ક્યારેય આશ્રવનો અભાવ નહીં થાય. દ્રવ્ય દ્રષ્ટિ તે સમર છે, ને દ્રવ્ય દ્રષ્ટિ તે આશ્રવનો અભાવ છે. બોલ તારે શું કર્યું છે? વિધિના વિધાનને તો સમજવું પડશે ને. આચાર્ય ભગવાન ચારેય પ્રકારના વ્યવહારના સત્યાર્થ ભૂતાર્થ અપરમાર્થ નો ઘોર સંસારનું કારણ કહે, અને એ જ વ્યવહાર દ્વારા જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. પ્રભુ જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. અસદભૂત વ્યવહારથી નિશ્ચયનું જ્ઞાન ઠીક છે, એ પણ માર્ગની એક પદ્ધતિ છે, એ સમજાવવાની એક વ્યવસ્થા છે. પર પદાર્થમાંથી હટાવવા માટે, સ્વભાવમાં લાવવા માટે એ પણ આચાર્ય ભગવંતે કાસરો લીધો છે. ને જ્ઞાન તે આત્મા, જ્ઞાનમાં જ્ઞાયક જળાય છે, એ સદ્ભુત્યો અભેદનો ભેદ છે. પ્રભુ તું સમજ એક વાત, કે વસ્તુ શું છે, કેમ છે, કેવી રીતે છે, એનું વિધાન શું છે, એની વિધિ શું છે, એની વ્યવસ્થા શું છે. અને એ જો તને વ્યવસ્થિત રીતે સમજાતી હોય
તો બસ જેમ છે એમ નક્કી કરી લેવો, નક્કી જ કરવાનું છે. આત્માર્થીઓનું મુમુક્ષુનું કર્તવ્ય નક્કી અને નિર્ણય કરવા છોડીને બીજું કાંઈ જ નથી. અને નક્કી અને નિર્ણય કરવાની અંદરમાં એકને ગ્રવાની વાત ને એકને છોડવાની વાત જ નથી. હું અનાદિ અનંત પરમાત્મા છું તો અનાદિ અનંત પરમાત્મા છું, બસ એવું નક્કી અને નિર્ણય. રાગાદી ભાવ મારા પર નથી તેવું એકવાર જાણી લીધું તો વાર્તા ખતમ થઈ ગઈ. તો હવે પછીના બોલમાં એ જ કે છે, ત્રિકાળીમાં એકત્વ થતા રાગ એવો ભિન્ન દેખાય છે કે જેમ બીજી ચીજ પ્રત્યક્ષ ભિન્ન દેખાય છે, તેમ જ રાગ પ્રત્યક્ષ જુદો જ દેખાય છે. જે વસ્તુ જુદી છે જુદી દેખાય કે જુદી કરો તો જુદી દેખાય. રાગ અને જ્ઞાન ભિન્ન છે એ વાક્ય સ્વગારી દે છે. રાગ અને જ્ઞાન ભિન્ન છે તો ભિન્ન છે ને, છે ભિન્ન છે તો ભિન્ન કરવાના ક્યાં આવ્યા? અને પર વસ્તુ જે ભિન્ન છે અને ભિન્ન કરવાની વાત નથી અને ભિન્ન જાણવાની વાત નથી, કારણ કે ભિન્ન નું જ્ઞાન થતું જ નથી. જ્ઞાન પર્યાય નું જ્ઞાન થાય છે પ્રભુ, એટલું જ જ્ઞાન નો સ્વ છે, એટલું જ જ્ઞાન નું વિશ્વ છે. જ્ઞાન ની અપેક્ષા તો જ્ઞાયક પર છે. અપૂર્વ છે દર્શન, અપૂર્વ ગુરુદેવ ની વાણી, અપૂર્વ આ કાળ ના વિશે ના જ્ઞાનીઓના સ્પષ્ટીકરણો. હવે ધીરા પડવાનો સમય આવી ગયો છે નાથ, બહુ થયું. જે વસ્તુ કઈ વસ્તુને સમજાવવામાં આવી એ નયો ને આચાર્ય ભગવત પદ્મ પ્રબલ ધારી દેવ ઇન્દ્રજાળ કહે, પ્રપંચ કહે, ધ્યેયમાં ધ્યાનાવલી નો ત્રિકાળ અભાવ છે એમ કહે, અને એવું પરમાત્મા તત્વ જ હું છું એવું સમજાવે, ને એક ને એક વાત ગુરુદેવ શ્રી 45 વર્ષ સુધી કહે, ને આજે બીજા 38 વર્ષથી આપણે એક ને એક વાત સાંભળીએ અને એ વાત આપણે ગળે જ ન ઉતરે, ગળે જ ન બેસે, કેવી રીતે બની શકે? રાગ ભિન્ન છે એવું ક્યારે દેખાય છે? તેના માટે એને શરત મૂકી દીધી કે ત્રિકાળીમાં એકત્વ થતા. કારણ કે જ્યાં સુધી ત્રિકાળીમાં એકત્વ નથી થતું ત્યાં સુધી રાગમાં એકત્વ છે. ત્રિકાળીનું એકત્વ થાય કેવી રીતે? જે બેઝિક વાત છે કે ત્રિકાળીમાં એકત્વ થાય કેવી રીતે, તો કે છે એની શરૂઆત ત્રિકાળીના વિકલ્પથી થાય, એની શરૂઆત વસ્તુની સમજણથી થાય, એની શરૂઆત દ્રવ્ય અને પર્યાયની વ્યવસ્થાથી થાય. પર્યાય ભિન્ન ને દ્રવ્ય ભિન્ન એવી વ્યવસ્થા સમજીને થાય. જે પર્યાય ભિન્ન છે એ ક્રમબદ્ધ છે એવું સમજીને થાય. જે સમયે જે પર્યાય થવાની છે તે સમયે તે પર્યાય થવા યોગ્ય થાય છે એવું સમજવાથી એની પરથી દ્રષ્ટિ હટે. ગુરુદેવ શ્રીજા એક લાલબત્તી પણ કહે છે કે રાગ થી ભિન્ન જે સમયે જે પર્યાય થવાની છે એ પર્યાય તે સમયે થાય છે એવું સમજ્યા પછી એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જો ન આવે તો કર્મબદ્ધ નો આશ્રય લઈને મિથ્યાત્વને દ્રઢ કરે છે. લાલબત્તી તો છે, તમે પર્યાયની ક્રમબદ્ધતાને સમજો, પર્યાયની વ્યવસ્થાને સમજો, એના સતપણાને સમજો, એના અહેતુપણાને સમજો, એની વ્યવસ્થાને સમજો, એની ક્રમ નિયમિતતાને સમજો, ક્રમ નિશ્ચિતતાને સમજો, ને સમજીને એનું કર્તૃત્વ મટાડી એનું એકત્વ મટાડીને દ્રવ્ય ઉપર આવો, એ એનો હેતુ છે. જે દ્રવ્ય ઉપર આવે છે ક્યારેક પર્યાયની વ્યવસ્થા સમજીને અને પર્યાયની અંદરમાં જ્ઞાન થાય છે એવું જાણીને અને જ્ઞાનથી રાગ જુદો છે એવું જાણીને હું પરમાત્મા છું એવો નિર્ણય કરતા રાગને ભિન્ન દેખાય છે. ત્રિકાળીનું એકત્વ થતા રાગ એનો ભિન્ન દેખાય, રાગ એવો ભિન્ન દેખાય છે
કે જેમ બીજી ચીજ પ્રત્યક્ષ પણ દેખાય છે. અપૂર્વ વાત છે, ભિન્ન છે અને ભિન્ન કરવાનું નથી, હું છું અને પ્રગટ કરવાનું નથી, હું છું એ પ્રગટ છું, ભિન્ન છે એ સદાય મારામાં નથી, સદાય જુદી વસ્તુ છે, સદાય મારા માટે અપ્રગટ છે. પણ ભ્રાંતિવશ નિમિત્ત ઉપર દ્રષ્ટિ કરતા રાગાદી ભાવ નૈમિતિક નો જન્મ થાય છે. પછી ચાહે દેવશાસ્ત્ર ગુરુ હોય, ચાહે જીનવાણી હોય, ચાહે ગુરુદેવ હોય, ચાહે કોઈ પણ હોય, નિમિત્ત પર દ્રષ્ટિ જશે તો નૈમિતિક ભાવ રાગ નો જ ઉત્પન્ન થશે. જેવું નિમિત્ત, નિમિત્તને કારણે નથી થતું પણ નિમિત્તને લક્ષ્ય થાય છે, થાય છે પર્યાયની યોગ્યતાથી, પણ નિમિત્ત લક્ષ્ય કરે છે પર પદાર્થ, લક્ષ કરતા પરનું એકત્વ થતા ભ્રાંતિ થતા ભાવનો જન્મ થાય છે. હટી જાય ત્યાંથી, કેવી રીતે હટીશ? ત્રિકાળીમાં એકત્વ થતા, હું પરમાત્મા છું એવું નક્કી થતા, આત્મા છું એવું જ્ઞાન શ્રદ્ધાંત થતા, જ્ઞાન પણ હું પરમાત્મા અને શ્રદ્ધા પણ હું પરમાત્મા, જ્ઞાન અને શ્રદ્ધા, જ્ઞાન અને દર્શન ઉપયોગ બંને જયારે યુગ પદે નાયક તરફ આગળ વધે છે ત્યારે એકત્વ થાય છે, યથાર્થ નિર્ણય થાય છે. એ નિર્ણયની અંદરમાં સ્વભાવનો અહમ થાય છે, એકત્વ થાય છે, એનું નામ દ્રષ્ટિ પડે છે. એ દ્રષ્ટિ પડતા જે પરિણામનો જન્મ થાય છે એનું નામ અનુભૂતિ છે, એનું નામ સંવર નિદ્રા છે, એનું નામ મોક્ષ માર્ગ છે, એનું નામ જૈન શાસનની અનુભૂતિ છે. પણ એને પ્રગટ કરવા ચાહે એવો પ્રગટતા કોઈ પણ જીવને ક્યારે પણ થઈ નથી, આજે થતી નથી અને ભવિષ્યમાં થશે. એટલે જેની દ્રષ્ટિ પરિણામ ઉપર છે એ પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ. જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, વિકાળ સ્વભાવ ઉપર છે, એ સ્વભાવમાં એકત્વ થાય છે અને એકત્વ થતા રાગ ભિન્ન છે ભિન્ન દેખાઈ જાય છે, ભિન્ન છે ભિન્ન દેખાઈ જાય છે, ભિન્ન છે ભિન્ન દેખાય છે. મારામાં તો રાગ નામનો કોઈ ગુણ જ નથી કે રાગ થાય, અને એ રાગ થાય છે પરના લક્ષ્ય, તો જેના લક્ષ્ય જે પરિણામ થાય તે જ હોય, તેના ન હોય તે જ હોય. પુદ્ગલને લક્ષ્ય થતા પરિણામ પુદ્ગલ જ છે. આવી અદભુત દ્રષ્ટિ થતા, અલૌકિક દ્રષ્ટિ થતા એ સ્વભાવનો એકત્વ થાય થાય ને થાય. અને જેમ બીજી ચીજ ભિન્ન દેખાય, આત્માને શરીર ભિન્ન દેખાય, એવી રીતે આત્માને રાગ ભિન્ન દેખાય. તેમજ રાગ પ્રત્યક્ષ જુદો જ દેખાય છે, પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રત્યક્ષ, તેમાં જ રાગ પ્રત્યક્ષ જુદો જ દેખાય છે. આ વાત અદભુત છે, અલૌકિક છે, સમજવાની જરૂરત છે. સમજણ સમજણ સમજણ. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપે, ઘરની અંદરમાં એક ગાય હોય અને એક 8 વર્ષનું બાળક હોય, અને બહારથી મહેમાન આવે, મહેમાન આવે અને એને પાણી પીવાનું કહેવાનું હોય તો 8 વર્ષની દીકરીને કે બેટા એક ગ્લાસ પાણી લે, ગાયને ન કે, કારણ કે એ સાંભળતી જ નથી અને સાંભળતી હોય તો સમજતી નથી. દીકરી છે એ સાંભળે પણ છે ને સમજે પણ છે, જેને એક ગ્લાસ લઈ આવે છે પાણી. દીકરી ન્યા ઉભી રહે તો આપણે શું કરીએ? ફરીથી પૂછ્યું, બેટા તને કીધું ને ભાઈ બહારથી આવે એક ગ્લાસ પાણી લે. સાંભળ્યું ને બેટા? પપ્પા મેં સાંભળ્યું, તમે કીધું ભાઈ બહારથી આવે છે એક ગ્લાસ પાણી લે. બેટા જા, પરસેવાથી રેબજો થઈ ગયા છે, ગરમીમાં આવ્યા છે, જા ઠંડુ પાણી લે. પછી ન્યા જ ઉભી રહ્યા, બેટા તું સાંભળતી કેમ? પપ્પા મેં સાંભળ્યું ભાઈ બહારથી આવ્યા છે, પરસેવાથી રેબજત થઈ ગયા છે, એક ગ્લાસ ઠંડુ પાણી લેવા. તો લૌકિક માને આપણે કેટલું સેન્ડ્રુ કહ્યું છે? તમે જે કીધું એ અક્ષરશ રિપીટ કર્યું એને આપણે સાંભળ્યું નથી કહેતા, પણ સાંભળ્યું તો એને કહે છે કે જાય ને તરત પાણીનો એક ગ્લાસ લે આવે. જે સાંભળવા પાછળ સમજણ હોય એનું નામ સાંભળવું. સાંભળવું, સમજવું અને સમાવવું. જે સાંભળે સમજે અને એ રીતે એક્શનમાં આવી જાય, સમય. એવી રીતે ત્રિકાળીમાં એકત્વ થતા રાગ એવો ભિન્ન દેખાય છે કે જેમ બીજી ચીજ પ્રત્યક્ષ ભિન્ન દેખાય છે, તેમજ રાગ પ્રત્યક્ષ જુદો જ દેખાય છે. જુદો જ દેખાય છે, જુદો જ છે ને, એટલે જુદો જ દેખાય છે. જે જુદો જ છે એને જુદો કરવાનો પ્રયત્ન કરે, એને ઓછો કરવાનો પ્રયત્ન કરે, પ્રભુ એનું મહત્વ છે, તારી ભ્રાંતિ છે.
સાંભળના સાંભળ પ્રભુ, એક વખત આ ગુરુની વાત સાંભળ, વાત સમાવી એમના પર્વ ગયો છે, એવી ક્ષમા માંગી લે એક વખત તારા શુદ્ધાત્મા પાસે, ભગવાનાત્મા પાસે, પ્રભુ અનાધિકારથી જે ભૂલ કરી છે એ ભૂલ કદાપી નહીં થાય, ક્યારેય નહીં થાય, કારણ કે આજે હું નક્કી કરું છું કે હું પરમાત્મા છું, કારણ કે આજે હું નિર્ણય કરું છું કે હું પરમાત્મા છું. પ્રભુ આપ જે માર્ગે ચાલ્યા એ માર્ગે અમે આગળ વધવા માટે કટિબદ્ધ છીએ, પ્રતિજ્ઞા લઈએ છીએ, કોલ કરાર કરીએ છીએ પ્રભુ કે અમે આપને માર્ગે ચાલ્યા છીએ, આપે અમને આ જ માર્ગ દેખાડ્યો છે, આ જ માર્ગ અમને સમજાણો છે, આ જ માર્ગે અમે તમે પૂઠે પૂઠે ચાલ્યા છીએ. એવી માર્ગની અદભુત વ્યવસ્થા છે, અલૌકિક વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને સમજવાની આપણે કોશિશ કરીએ, થોડુંક ગંભીરતા લાવીએ, થોડીક એને પાછળ પડીએ, એની ધૂન લગાડીએ. બેનશ્રીબેન એમ કહેતા કે તમને જેની ધૂન લાગે ને એની પાછળ પડો તો એ મળે જ, ન મળે એવું કોઈ દિવસ બને જ નહીં. તો વાત પાછળ પડવાની છે, વાત ધૂનની છે, અને ધૂનની અંદરમાં નિર્ણય થાય જ છે, નિર્ણયની અંદરમાં દ્રષ્ટિ થાય જ છે, દ્રષ્ટિની અંદરમાં અનુભૂતિ હોય જ છે. આવી અદભુત અલૌકિકમાં અલૌકિક વ્યવસ્થા પૂજ્ય ગુરુદેવ શ્રી થકી, એટલે આની અંદર માત્ર સમજણની વાત છે. જે શ્રીમદજી પ્રથમ કદમથી વાત કરે છે, જે સ્વરૂપ સમજ્યા, વાત સમજણની જ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે વાત ખાલી સમજવાની છે, સમજીને સમજવાની એટલે શ્રદ્ધા કરવાની છે, નિર્ણય કરવાની છે, પાકું કરવાની છે, યથાર્થ કરવાની છે. એ છોડીને કાંઈ જ નથી કરવું, હું પરમાત્મા છું એ સ્વભાવ છે, કઈ પ્રગટ કરવાનું નથી, પરથી સદો જુદો છું તેને છોડવાનું નથી. તો કરવાનું શું છે? તો કે સમજણ કે સિદ્ધ સમાન છે સર્વજીવ, જે સમજે તે થાય. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પા, કર વિચાર તો પા, કર વિચાર તો પા. વિચાર કરવાનો, સમજણ કરવાનો, એટલો જ માર્ગ. કરવાની છોડવાની કઈ વાત જ નથી, કરવાની વાત નથી, છોડવાની વાત નથી, જાણવાની વાત નથી. જ્ઞાનની વ્યવસ્થા જણાય એવી છે અને જ્ઞાન છે એ તો હું છું એટલું નક્કી કરી લે. ભાઈ જ્ઞાન અભેદ ગ્રાહ્ય છે, જ્ઞાનનો સ્વભાવ ભેદને ગ્રહણ કરવું તે છે જ નહીં. જ્ઞાન લોકાલોકને જાણે છે એમ છે જ નહીં, જ્ઞાનમાં જ્ઞાનનો લોકાલોક જણાય છે, બસ. લોકનું જ્ઞાન નથી, જ્ઞાનનો લોક છે. આવી કેટલી અદભુત વાતો ગુરુદેવ થકી આપણને મળી છે, જૈન શાસનની સ્પષ્ટતા થઈ છે. આપણે પર્વ જે આપણે મનાવ્યો એ શાશ્વત પર્વ છે, અનાદિ અનંત પર્વ છે, કારણ કે જૈન દર્શન અનાદિ અનંત છે, શાશ્વત છે, એને પાળનારા મુનિરાજો શાશ્વત છે. કોઈને કોઈ કોઈને કોઈ કોઈને કોઈ કાળની અંદરમાં મુનિરાજ હોય હોય ને હોય, શાશ્વત પોતાનો સ્વભાવ છે. શાશ્વત સ્વભાવનો નિર્ણય કરે તો શાશ્વતતાનો જન્મ થાય, એવો પર્યાયનો જન્મ થાય કે ઉત્પાદવી થતી રહે, પર્યાય ધર્મ છૂટે નહીં, અને સિદ્ધ 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 સદાય પ્રગટ થતું રહે. ભગવાનની ભક્તિનો અર્થ ગુણાનુવાદ, શાસ્ત્ર સ્વાધ્યાયમાં તો તેનાથી પણ અધિક ભક્તિ છે. લોકો એમ કહે કે સાહેબ આપ ભક્તિમાં આપ ન આવ્યા, તો કે ભગવાનની ભક્તિનો અર્થ ગુણાનુવાદ, ભગવાનના ગુણાનુવાદ છે. પણ જે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ એમાં તો અધિક ભક્તિ છે, તેનાથી પણ અધિક ભક્તિ છે, કારણ કે એ પોતાના ભગવાન આત્માની ભક્તિ છે. પેલા પર ભગવાનની ભક્તિ છે, આ સ્વ ભગવાનની ભક્તિ છે. પેલું પરદ્રવ્ય છે, આ સ્વદ્રવ્ય છે. પેલું પર છે, આ સ્વ છે. જેની અંદરમાં પોતાનો સ્વભાવ વિશેષ દ્રઢ થાય છે એની ભક્તિ, એની ધૂન, એની લગન, બસ. એટલે વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગવું જોઈએ. ન્યાય યુક્તિ તો માને કે આ વિકલ્પ શાંતિને રોકે છે, અનુભૂતિને રોકે છે, જેથી દુઃખરૂપ છે. પરંતુ અનુભવમાં દુઃખ લાગે તો દુઃખથી હટીને સુખની તરફ જાય જ. વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગે, કોઈ પણ વિકલ્પ, હું પરમાત્મા છું વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગે.
ન્યાય યુક્તિથી તો માને કે આ વિકલ્પ શાંતિને રોકે છે. ન્યાય યુક્તિથી તો આ સમજાઈ ગયું, તમને જે વિકલ્પ છે એ કઈ પરમાત્મ તત્વની અનુભૂતિ નથી, તેમાં તો સુખ અને શાંતિ રોકાય છે, અનુભૂતિને રોકે છે, તેથી દુઃખરૂપ છે. પરંતુ અનુભવમાં દુઃખરૂપ લાગે, સહન ના થાય, હવે મારાથી સેવાતું નથી, મારાથી બરદાસ્ત નથી થતું, આ સંસારની વેદના મારાથી સહન નથી થતી, તો એ દુઃખથી હટે હટે ને હટે ને સુખ તરફ જાય જાય ને જાય છે. વેદનના વિષયને માત્ર સમજમાં લેવો જ પૂરતો રાખવો જોઈએ નહીં, પરંતુ સુખ દુઃખ જે વેદનનો વિષય છે એની સમજ વેદનથી કરવી જોઈએ. સુખ દુઃખ જે વેદનનો વિષય છે એની સમજ વેદનથી એટલે અનુભવથી કરવી જોઈએ. અનુભવ 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 સ્વરૂપ પરમાત્મ તત્વ હું છું એવું લક્ષ, એ એકમાત્ર અનુભવનું વિધાન છે. એ અનુભવ એ સુખ છે, એ અનુભવ એ જ આનંદ છે, એ અનુભવ જ જ્ઞાન દર્શન ચારિત્ર છે, એ અનુભવ જ અનંત ગુણની વર્તમાન વ્યવસ્થાની અંદરમાં સુખ આનંદ અને શાંતિ છે. આવી સુખ અને આનંદ અને શાંતિ પોતાના સ્વભાવના લક્ષ્ય સહજ માત્રની અંદરમાં પ્રગટ થાય તેવું છે, અને એ પ્રગટ થતા પોતે સાચા અર્થમાં પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્માની એક સમાન ચાઈ કહેવાય, એક સમાનના ફળની અંદરમાં અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન અને અઆલોચના એવો જે ત્રિકાળ પોતાનો ભગવાન હાથમાં છે, એ હું છું એવા વિશ્વાસની અંદરમાં અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જન્મ થાય છે. એ નિશ્ચય છે, આવું નિશ્ચય અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન આપણા સૌ કોઈના જીવનમાં ગુરુદેવના મંગલ સાનિધ્યમાં સ્વભાવની ઉર્ધ્વતામાં સ્વભાવની એકાગ્રતાની અંદરમાં સ્વભાવની અગ્રતાની અંદરમાં સહજ માત્રની અંદરમાં સૌ કોઈના જીવનમાં પ્રગટ થાય એવી મંગળ ભાવના. હા જી, બહુ સુંદર આપણે સમાપનાનું પણ શરૂઆતમાં સરસ લીધું, અને બીજો સોગાનીજીના બોલ પરથી પણ બહુ સુંદર બોલ આવ્યા અને એક્સપ્લેનેશન પણ બહુ સરસ આવ્યું. કોઈને કંઈ શંકાનું સમાધાન કરવું હોય તો આપણી પાસે 5 મિનિટ છે. પ્રકાશભાઈ, આમ પ્રશ્ન તો નથી પણ ઓલવેઝ આ 14 બ્રહ્માંડ આવે ત્યારે આમ ખ્યાલ નથી આવતો, 14 બ્રહ્માંડ એટલે શું? આખું વિશ્વ, 12 રાજ્યોથી ભરેલું આખું જે વિશ્વ છે એ 14 બ્રહ્માંડ કહેવાય છે. એની અંદરમાં બસ પોતાના સ્વભાવની ઉર્ધ્વતા થાય અને પોતાના સ્વભાવની પ્રાપ્તિ ન થાય, દર્શન ન થાય, તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, એટલે વિશ્વનો નાશ થઈ જાય, એટલે છદ્રવ્યનો નાશ થઈ જાય. અને એવું કદાપી બનતું નથી, ક્યારે પણ બનતું નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે સ્વભાવની ઉર્ધ્વતા હોય, સ્વભાવની એકાગ્રતા હોય, સ્વભાવની અગ્રતા હોય તો અનુભૂતિ થાય, થાય ને થાય જ, નિર્ણય જેને વ્યવસ્થિત થાય એને અનુભૂતિ થાય જ, થાય જ ને થાય જ. કારણ કે જેને નિર્ણય થાય છે એને ખબર પડી જાય છે કે આની પાછળ અનુભૂતિ છે, બીજું કઈ ન હોય, એવી એને ખ્યાલ આવી જાય છે, એવું એને ભાસી જાય છે. માટે કે છે જો એવું જો ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, એટલે આખા વિશ્વને, એટલે 6 દ્રવ્યને શૂન્ય થવું પડે. મેં એવું ભાઈ કોઈ દિવસ થતું નથી, એટલે માટે તું તો સાચું નક્કી ને નિર્ણય કર. બરાબર છે, એટલે અહીંયા નિર્ણયમાં તમે શરૂઆતમાં યથાર્થતાની પણ વાત કરી કે જ્ઞાનમાં નિર્ણય થાય છે ને પછી યથાર્થ નિર્ણય. તો અહીંયા યથાર્થમાં બેનશ્રીના સ્વાનુભૂતિ દર્શનમાં યથાર્થ શબ્દને લઈને એમણે ઘણી વાર ઇન ધ બ્રેકેટ શ્રદ્ધાન લખ્યું છે, એટલે બરાબર બરાબર. એટલે એ કહે શું છે કે જે સોગાનીજીની જે પદ્ધતિ છે ને, યથાર્થ નિર્ણય અને પાક્કો નિર્ણય, યથાર્થ નિર્ણય જ્ઞાનમાં લે, પાક્કો નિર્ણય શ્રદ્ધામાં લે છે સોગાનીજી. બરાબર, પૂજ્ય બેનશ્રી યથાર્થ નિર્ણયની અંદરમાં શ્રદ્ધા લે છે, તો એ વાત નિર્ણય ને યથાર્થ નિર્ણય. પછી પૂજ્ય બેનશ્રીની ભાષામાં વાત કરીએ તો આપણે કહીએ નિર્ણય ને યથાર્થ નિર્ણય, એટલે નિર્ણય થાય કે ભાઈ હું પરમાત્મા છું, પછી હું પરમાત્મા જ છું એવું યથાર્થ નિર્ણય થયો, એ શ્રદ્ધા થઈ ગઈ. જ્ઞાનીઓને સમ્યક દર્શન નો જન્મ થાય. બરાબર છે, અને આપણે જે સમ્યક દર્શન થી આપણે જ્ઞાન થી જયારે વાત થઈ કે પેલા પ્રમાણ નો વિષય, પછી પ્રમાણ માંથી નય કાઢે, પછી સમ્યક એકાંત, ને પછી અનુભવ થાય ત્યારે સમ્યક અનેકાંત, સમ્યક અનેકાંત થાય. તો ઈ ક્રમ, ઇટ ઇઝ લાઈક અ પ્રોસેસ છે, ઈ ક્રમ નો પ્રોસેસ માં એટલે શું આખી વ્યવસ્થા વસ્તુ છે ને, પ્રમાણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા છે ને, એ પ્રમાણ વ્યવસ્થા છે. બરાબર, હવે પ્રમાણ વ્યવસ્થામાં છે એટલે દ્રવ્ય પણ છે ને પર્યાય પણ છે, એક નિત્ય છે એક અનિત્ય છે. એ પ્રમાણમાંથી હું કોણ, એટલે હું ની વાત આવે તો એ જ્ઞાનમાંથી શ્રદ્ધાને કાઢે, નહીં ને કાઢે, નહીં ને કાઢે એટલે એકાંતમાં આવે, નિશ્ચય નહીં ના પક્ષમાં આવે એટલે એકાંતમાં આવે,
એકાંતમાં આવે એટલે ત્યાં નિર્ણય થાય કે હું પરમાત્મા છું, એમ નિર્ણય થાય, પેલું નક્કી થાય કે હું પરમાત્મા છું, એવું જ્ઞાનમાં નક્કી કર્યું. જ્ઞાનમાં નક્કી કર્યું હું પરમાત્મા છું એટલે પર્યાયથી રહીત અને દ્રવ્ય તેજ હું, એવું નક્કી કર્યું એટલે બે માંથી એકમાં આવ્યું. જ્ઞાનમાં નક્કી થાય, કારણ કે જ્ઞાનમાં બે વસ્તુ સામે હોય તો એમાં એકની નક્કી થાય ને, બે નો હોય તો નક્કી શેમાં કરે? દ્રવ્ય અને પર્યાય બંને વ્યવસ્થા છે, તેમાં દ્રવ્ય તો હું છું એવું નક્કી કરે છે. તો એ જ્ઞાનમાં જેને નહીં નકાયું એટલે નિશ્ચય એના પક્ષમાં, પછી હું પરમાત્મા જ છું એવો નિર્ણય કર્યો એ શ્રદ્ધાના પક્ષમાં આવી ગયો, એટલે સમ્યક એકાંતમાં આવી ગયો. પ્રમાણમાંથી નહીં કાઢ્યું, નહીં માંથી એકાંતમાં આવ્યો, જે એકાંત સમ્યક એકાંત કહેવાય છે. સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંતનો જન્મ થાય એટલે કે હું પરમાત્મા છું એવો અનુભવ થયો. અનુભવ કરી તો સંધિ મેળવવા માટે, શબ્દોની લય મેળવવા માટે કર કીધું છે, પણ એ અનુભવ થાય છે. અનુભવ થાય છે એ સમ્યક અનેકાંત છે, એટલે એ સમ્યક અનેકાંત નો જે જન્મ જે છે એ અનુભૂતિ છે. અનુભૂતિ માંથી બહાર આવે છે તો કે છે હું પરમાત્મા છું તો ફરીને અનુભૂતિ, હું પરમાત્મા છું તો ફરીને અનુભૂતિ. અનુભૂતિના લક્ષ્ય અનુભૂતિ નથી થતી, પણ પરમાત્માના લક્ષ્ય અનુભૂતિનો વરસાદ વરસાદ જ કરે છે. તું નિર્ણય નથી કરતો જ્ઞાન સ્વરૂપ છે, તો જ્ઞાન સિદ્ધ નથી થતો, ન્યાય સિદ્ધ નથી થતી, નિશ્ચય સિદ્ધ નથી થતો, વ્યવહાર સિદ્ધ. પહેલી જ ગાથામાં એટલું એનું સ્પષ્ટ કર્યું છે. બહુ બહુ સરસ, બરાબર છે. આવવાની જયારે વાત છે ત્યારે જ્ઞાન થી ભિન્ન રાગ છે ને જુદા જુદા પડવાની વાત જ નથી. એટલે અભેદ નો ભેદ અને ભેદ પાછો અભેદ કરી નાખે જ્ઞાન તે આત્મા, એમ કરીને એ અભેદ માં હોય છે. ખરેખર એને જ્ઞાન નો હતી એને નહીં ને કાઢીને નિશ્ચયના પક્ષમાં, જે નિશ્ચયના પક્ષમાં આવે છે એ પક્ષાતિકરણ થાય છે. સમ્યક એકાંતમાં આવે છે એને સમ્યક અનેકાંતનો જન્મ થાય છે. સમ્યક એકાંત શું છે? તો કે હું પરમાત્મા જ છું. એટલે ગુરુદેવ શ્રી તેમ કે છે હું પૂર્ણ અભેદ પરમાત્મા હી હું, એસા જો નિર્ણય કરતા હૈ બસ વહી જૈન શાસન કે નહીં. આજન વાણી ને મુજે નાયક બતાય દિયો રે, આનંદ ભયો રે, આનંદ ભયો રે, સવિનય મેને શીશ નવાય રહ્યો રે, આનંદ ભયો રે, આનંદ ભયો રે, અનાદિ સે ને બ્રહ્મતા ફીરતા જન્મ જન્મ મે બહુ દુઃખ સહતા, અબ સબ દુઃખ પલાય ગયો રે, આનંદ ભયો રે, આનંદ ભયો રે. ચાવાણી કે જ્ઞાન સે સુજે લોકા લો, સોવાણી મસ્તક નમો સદા દે તું તો. બોલો બોલો, પંચ પરમેશ્વરી ભગવાન નો જય હો, જય હો. જીનવાણી માત નો જય હો, અનેક શાસ્ત્રો ના રચિતા કુંદ કુંદાચાર્ય દેવ ભગવાન અને સર્વ ભાવલિંગી સંતો નો જય હો. શાસ્ત્ર નો મર્મ સમજાવનાર આપણા ધર્મ પિતા કાન ગુરુદેવ નો જય હો. પૂજ્ય ભગવતી માત ને પરમ કૃપા એકાવતારી પરમ કૃપા દેવ શ્રીમદ રાજચંદ્ર નો જય હો. અને ગત વર્ષમાં અમારા કોઈથી પણ હું બધી સભા તરફથી જ તમને મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ તો ગુરુદેવ કહે છે કે પોતાના ભગવાન આત્માની પાસે મિચ્છામી દુક્કડમની જરૂર છે. હા હા, એ તો છે. ગુરુદેવ દ્વારા તમારી પાસેથી અમે બધું સમજીએ છીએ ને, એટલે ખરી સમાપના તો ત્યારે જ કહેવાશે. આ તો આપણે જય જીનેન્દ્ર.